વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં ફરી એકવાર મહિલા ગેંગનો આતંક સામે આવ્યો છે. સુરતમાં મહિલા ગેંગનો આતંક જે છે તે યથાવત રહેવા પામ્યો છે. સુરત પોલીસ માટે ક્યાંક ને ક્યાંક આ વાત શરમજનક હોય તેવી એક વાત સામે આવી છે. વરાછામાં એકે રોડ પર આવેલી એક મેડિકલ સ્ટોરમાંથી કેટલીક મહિલાઓ ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. સુરત શહેરમાં ફરી મહિલા ગેંગનો આતંક સામે આવ્યો છે. સુરત શહેરમાં મહિલા ગેંગનો આતંક યથાવત રહેવા પામ્યો છે. સુરત પોલીસ માટે ખરેખર આ એક શરમજનક વાત કહી શકાય તેવી વાત સામે આવી છે. વરાછામાં એકે રોડ પર આવેલા એક મેડિકલમાંથી કેટલીક મહિલાઓ ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. આ મહિલા ગેંગ ચદ્દર તરીકે ઓળખાય છે. આ ગેંગનું નામ ચદ્દર ગેંગ છે. આ ગેંગે થોડા મહિના અગાઉ જ સુરતના કતારગામ અને ચોક વિસ્તારમાં પણ કેટલીક દુકાનોને નિશાન બનાવી છે. સુરત પોલીસ આ મહિલા ગેંગને પકડવામાં નિષ્ફળ રહી છે. મેડિકલમાંથી 10,000 ની ચોરી કરીને આ મહિલાઓ ફરાર થઈ છે. હાલ તો વરાછા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મહિલા ગેંગ દ્વારા એક સાથે 6 થી 7 મહિલા આવે છે, જે શટર પાસે બેસીને ચાદર ઓઢીને શટર તોડે છે. વરાછા પોલીસ સ્ટેશનની હદમાં સરસ્વતી સર્કલ જોડે એક રાધે કેમિસ્ટ નામની મેડિકલની દુકાન આવેલી છે. એમાં ચોરી થયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે. તો ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. તો પ્રારંભિક તપાસમાં એક મહિલા ગેંગે આ ચોરીની ઘટનાને અંજામ આપેલા હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે જણાઈ આવેલું છે. એમાં 6-1 મહિલાઓ સૌપ્રથમ મેડિકલની આગળ ગોઠવાઈ જાય છે અને ચાદરની આડાશ કરીને આ ચોરીને ઘટનાને અંજામ આપતી હોવાનું જણાઈ આવે છે. આ ચોરીમાં 11,000 રૂપિયાની રકમની ચોરી થયાની તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. આ જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે અને જે શંકાસ્પદ મહિલાઓ છે એની તપાસ સીસીટીવી ફૂટેજ આધારે હાથ ધરેલ છે. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.